નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને દેશમાં જ્યારે દીકરીઓ સાથે દુષ્કર્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક નજર રાજ્ય પર પણ નાખીએ અને ખાસ કરીને વડોદરાની વાત પણ કરીએ વડોદરા સહિત ચોવીસ કલાકમાં રાજ્યમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ બની છે અને તેને લઈને રાજ્ય પણ શર્મસાર છે જામનગરમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે સંતરામપુરમાં એક મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને બોડેલી પર એક યુવતી સાથે દુષ્કર્મ કરીને તેનો વિભત્સ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે તો વડોદરાની વાત કરીએ તો લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ લગ્ન માટે ના પાડી દીધી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં આ ચાર ઘટનાઓ બની છે જેનાથી રાજ્ય પણ શર્મસાર છે દેશભરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં જે ઘટના બની છે ઓગણીસ વર્ષીય યુવતી સાથે જે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ તેના જે મૃતદેહને પોલીસ વિભાગ દ્વારા જ જે બાળી દેવામાં આવ્યો છે તેને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓ રોજે રોજ બની રહી છે પરંતુ જ્યાં મીડિયા વધારે ધ્યાન આપે છે જ્યાં મીડિયાનું વધારે કવરેજ હોય છે તે જ જે મુદ્દો છે તે વધુ ચર્ચામાં આવી જાય છે અને ઘણી બધી જે ઘટનાઓ છે તે આવી રોજે રોજની ઘટના બનીને રહી જાય છે આજની જ ઘટનાની જો વાત કરીએ તો રાજ્યમાં આ ચાર ઘટનાઓ દુષ્કર્મની બની છે પાછલા બે વર્ષની જો વાત કરીએ તો પાછલા બે વર્ષમાં રાજ્યમાં ચાર હજારથી વધુ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદો છે દુષ્કર્મની જો વાત કરીએ તો બે વર્ષમાં પાછલા બે વર્ષમાં સત્યાવીસો ત્રેવીસ દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં નોંધાઈ છે અને તેવામાં એકતાલીસ તો સામૂહિક દુષ્કર્મની ઘટના છે વડોદરામાં પણ આજે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે બોડેલીમાં ફરિયાદ નોંધાવી છે સંતરામપુરમાં અને જામનગરમાં રાજ્યમાં આજે કુલ ચાર દુષ્કર્મની ફરિયાદો નોંધાઈ છે અને આપણે જ્યારે હાથરસની તે દીકરીને ન્યાય અપાવવાની વાતો કરતા હોઈએ ત્યારે રાજ્ય પર પણ નજર નાખવું ખૂબ જ જરૂરી છે હાથરસમાં ઓગણીસ વર્ષીય દીકરી સાથે ખેતરમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ને મૃત્યુ બાદ તેના જે મૃતદેહને પોલીસે જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને તેને લઈને ખૂબ જ હોબાળો મચ્યો છે અને હાલ દેશમાં દુષ્કર્મના વિરોધમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આ જે દુષ્કર્મની ઘટના છે તે યુપી અને દિલ્હી કે રાજસ્થાન સુધી જ સીમિત નથી રાજ્યમાં પણ આવી ઘટનાઓ બની રહી છે એટલે આપણે રાજ્ય પર પણ નજર કરીએ ને તેટલા જ માટે આજની આ રિપોર્ટ છે કે પાછલા ચોવીસ કલાકમાં રાજ્યમાં પણ ચાર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને આ ચાર દુષ્કર્મની ફરિયાદ સાથે રાજ્યમાં પાછલા બે વર્ષમાં ચાલીસથી વધુ ચાર હજારથી પણ વધુ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદો છે અને એકતાલીસ તો સામૂહિક દુષ્કર્મની ઘટના જ રાજ્યમાં બની છે